આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતીઓને કોરોનાથી સાવચેત રહેવાની અપીલ કરી છે મારા ગુજરાતના ભાઈઓ બહેનોને એક દિલની વાત કરવી છે અને મને ખાતરી છે કે મારી આ વાતને આપ જરૂર સત્કારશો અને મને સાથ આપશો કોરોના વાયરસ છે ત્યાં સુધી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે બે ગજની દૂરી ખૂબ જ જરૂરી માસ્ક પહેરવો પણ જરૂરી સાબુથી નિયમિત હાથ ધોતા રહો જ્યાં સુધી દવા નહી ત્યાં સુધી ડીલાશ નહીં પ્રધાનમંત્રી એકત્રીસમી ઓક્ટોબરે જંગલ સફારીમાં વિઝિટ કરવાના હોવાથી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે સેનેટાઇઝ રંગરોગાનથી લઈને વિવિધ તૈયારીઓ માટે કે વળિયા જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે ઓક્ટોબર ઓક્ટોબરના રોજ વિધિવત ખુલ્લુ મુકાય તેવી શક્યતા છે જંગલ સફારીમાં દેશ વિદેશના પંદરસો જેટલા પશુ પક્ષીઓને સાત ઝોનમાં રાખવામાં આવ્યા છે ત્યારે સાત મહિના કોરોનાને લઈને બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે સાત મહિના બાદ અનલોક પાંચમાં પહેલી ઓક્ટોબરથી જંગલ સફારી ટ્રાયલ બેઝ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પ્રવાસીઓનો પણ ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો પરંતુ કરોડોના ખર્ચે બનેલ આ જંગલ સફારી હજુ વિધિવત લોકાર્પણ થયું નથી હાલ જંગલ સફારી એકદમ તૈયાર છે સાથે વિદેશી પ્રાણીઓ પણ એકદમ આ વાતાવરણમાં સેટ થઈ ગયા છે ત્યારે હવે પ્રવાસીઓ માટે વિધિવત ખુલ્લું મુકાય તે જરૂરી છે એકત્રીસ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને જોવા જઈએ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા અનેક જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોને ખુલ્લા મૂકવા જઈ રહ્યા છે ખાસ કરીને જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે આ જંગલ સફારી પાર્કમાં હાલ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે હાલ જે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે પણ બંધ કરી દેવામાં આવ્યું છે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને પણ હાલ બહાર કાઢવામાં નથી આવી રહ્યા કારણ એટલું છે કે જે 31 બનારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે જે આ જંગલ સફારીનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને જે પ્રવાસીઓ છે એ બીજી નવેમ્બરથી પ્રવાસીઓ માટે ફરી આ જંગલ સફારી પાર્ક ખુલ્લો મુકવામાં આવશે દીપક પટેલ ન્યૂઝિન ગુજરાતી નર્મદા